સાબરકાંઠાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના રાસલોડ તથા જૂના બાકરપુરા ખાતે વીજ પ્રવાહ બંધ હોય ગ્રામજનો રાત્રિના વીજ કચેરી ખાતે દોડી આવ્યા. સોમવારની રાત્રિના 11 વાગ્યાથી મંગળવારના 11 વાગ્યા સુધી વીજ પ્રવાહ ચાલુ ન થતા ગ્રામજનો રાત્રિના વીજ કચેરી દોડી આવ્યા હતા. વીજ કચેરી ખાતે કોઈ ના હોય અને તારાચંદ્ર સાકરચંદ્ર હોય ગ્રામજનોનું ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યું. વીજ કચેરીના મહિલા એન્જિનિયરને રાતના ફોન કરતા તેઓએ ફોન ઉપાડ્યો પણ ન હતો. રાસલોડ તથા જૂના બાકરપુરમાં છેલ્લા 14 કલાકથી વીજ પ્રવાહ બંધ છતાંય વીજ કંપની દ્વારા ચાલુ ના કરાતા ગ્રામજનોને પાણી સહિતની સમસ્યા ઊભી થઈ. ગામમાં વીજ પ્રવાહ બંધ હોય લોકોના મોબાઈલની ફોનની બેટરી પણ ઉતરી ગઈ હતી. ગ્રામજનોને વીજ પ્રવાહ ના મળતા રાત્રિના વીજ કચેરી ખાતે દોડી આવ્યા હતા. પ્રાંતિજ વીજ કચેરી ખાતે કોઈ સાંભળવા વાળું ના હોય ગ્રામજનો વિલા મોટે પરત ફર્યા હતા. ભારે પવનના કારણે વીજ પુરવઠો ખોરવાય તો તાત્કાલિક વીજ પુરવઠો પૂર્વવ્રત કરવાની સૂચનાઓ છતાંય વીજ કચેરીના અધિકારીઓ ઉગતા ઝડપ્યા. હવામાન વિભાગનું હાઈ એલર્ટ, રેડ એલર્ટ અને જિલ્લા કલેક્ટરની અધિકારીઓને હેડક્વાર્ટરના છોડવાની સૂચનાઓ હોવા છતાંય કચેરીમાં કોઈ અધિકારી જોવા ના મળ્યા. કચેરી ખાતે તાળું લટકતું જોવા મળ્યું. જિલ્લા કલેક્ટર ડિઝાસ્ટર દ્વારા આવી કચેરીઓ તથા અધિકારીઓ ઉપર એક્શન લેવામાં આવશે કે પછી કાગળ ઉપર સૂચનાઓ રહેશે તે જોવું રહ્યું. લાઇટ નથી, 24 કલાકથી લાઇટ નથી, એટલા માટે આવ્યા છીએ. જ્યારે ફોન કરીએ છીએ ત્યારે એવું કહે છે કે 30 મિનિટમાં 1 કલાકની અંદર તમારે લાઇટ આવી જશે. 5 દિન સુધી હજી લાઇટ આવી નથી. 24 કલાકની અંદર આવે છે ત્યારે ફોલ્ટ થાય છે, ચાલુ થાય પછી બંધ થઈ જાય છે. અમે એમ કીધું કે આ લાઇટ બંધ થશે અને કોઈ ઉપકરણ બળશે તો જવાબદાર કોણ? કે તમે કસ્ટમર જવા જવાબદાર. એટલે પણ તમે હુકરા આવું ટાઈપની લાઇટ આપો, એ સળંગ લાઇટ આપો, જ્યારે ચાલુ થાય ત્યારે આપો. મારે કે ટ્રીપો શુકવા માંડું છું. કાલે રાત્રે 11:30 ની બનશે, હજી આ દિન સુધી આવી નથી.